આ ખૂણો જે છે અહીંયા
બોર્ડ છે તો આપણે તો ક્યાં જોવામાં અઘરું પડે કે બોર્ડ છે તો આપણે શું સમજવું તો શું કરવાનું છે એલ જે છે એટલે કે સીધી રેખામાં આપણે નીચે તરફ જતી હોય એ રીતે એલ દોરવાનો છે તો હવે જો આ એલ જે છે કાટખૂણો થયો તો અહીંયા જે સાક્ષીનું ચિત્રમાં જે ગોળાય છે એ આ લીટાની બહારની તરફ જાય છે અંદર તરફ નથી આવતું બહારની તરફ જાય છે चित्र जमणी बाजू खूणो જમણી બાજુ પર સૌથી ઉપરનો ખૂણો છે ત્યાં આપણને નિશાની આપેલી છે અને એને આપણે જોઈ નક્કી કરવાનું છે કે કયા પ્રકારનો ખૂણો બને છે તો એ તમે જોઈ શકો છો કે આ લીટો સીધો સીધી દિશા તરફ ગતિ કરે છે જ્યારે આ તમે જોઈ શકો છો કે એલ નથી બનતો આ એલ બને છે પણ આ આપણે છે ખૂણાનું જે આ બાજુ છે એ એની બહારની તરફ ગતિ કરે છે તો આ ખૂણો જે છે એ કાટખૂણ કરતા મોટો થયો તો કાટખૂણ કરતા મોટામાં રાઈટ ત્યાર પછી છઠ્ઠું છે છઠ્ઠામાં તમને માસીનું ચિત્ર આપેલું છે માસીની જે છેલ્લો પૂંછનો ભાગ છે એ બે જે પૂંછના જે ભાગ છે એની વચ્ચે જે ખૂણો બને છે એ અહીંયા આપણે જોવાનું છે અને નક્કી કરવાનું છે તો અહીંયા જો આ પ્રકારનો ખૂણો બને છે હવે આપણે જોવું છે કે આ સીધી સેમ અહીંયા પણ જેમ આપણે અહીંયા સીધી ગતિ કરે છે હવે આપણે જોઈએ આને આપણે સીધી ગતિ કરાવી તો તમે જોઈ શકો છો કે ખૂણો જે છે એ કેવો બને છે તો કે કાટખૂણ કરતા નાનો બને છે બરાબર આ જો સીધો એલ તમને દેખાય છે ભલે છેદ નાસો પણ બે કિરણો સીધી રેખામાં જાય છે જ્યારે એ માસીનો પૂછનો ભાગ છે એ ગોળાય ગોળાય ક્યાં છે તો કે કાટખૂણની અંદરના ભાગમાં ગોળાય આવે છે બહારના ભાગ તરફ નથી જતી અંદરના ભાગ તરફ ગોળાય છે આ દેખાય છે તમને બરાબર તો અંદરના ભાગ તરફ જતી હોય તો ખૂણો જે છે એ કાટખૂણ કરતા નાનો થતો જાય છે તો આ ખૂણો કેવો છે તો કે કાટખૂણ કરતા નાનો ત્યારબાદ છે તમને જે સાપુ ચિત્ર છે ટેબલ એમાં જે ટેબલનો પાયો અને જે એ ટેબલની જે ધાર છે ઉપરની સપાટી છે એની વચ્ચે કયો ખૂણો બને છે તો કે જો તમે જોઈ શકો છો સીધો એ ઊંધો એ બને છે તો એ જોવામાં સરળ છે એટલે આપણને ખબર પડી છે તો એ કેવું છે તો કે એ છે એ કાટખૂણ બરાબર એમાં તમારે કરી લેવાનું છે ત્યાર પછી બુકનું ચિત્ર છે બુકમાં બુકનું પૂઠું એટલે જે શરૂઆતનો ઉપરનો ભાગ છે જાડો ભાગ પૂઠાનો એ અને પેજનો ભાગ એની વચ્ચે જે ખૂણો બને છે એ કયા પ્રકારનો છે તો કે એ તમે જોઈ શકો છો કે એ કાટખૂણ કરતા પણ સાવ નાનો છે તો આને આપણે શેમાં રાઈટ આવશે કાટખૂણ કરતા નાનો ત્યારબાદ છે ઘડિયાળ કે એ ઘડિયાળમાં જ્યાં બે કાંટાઓ છે બે કાંટાઓ વચ્ચે કયો ખૂણો બને છે એ આપણે જોવાનું છે તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે બે કાંટાઓ વચ્ચે સીધો એક બનતો નથી ત્યાં કાટખૂણ કરતા પણ સાવ ખૂણો જે છે એ નાનો છે એટલે આ ખૂણાને આપણે કેવો કહીશું કાટખૂણ કરતા નાનો ત્યારબાદ છે દસમું છે એ બારી તો જ્યાં તમે જોઈ શકો છો કે બારીના દરવાજા અને જે બારી છે એ પ્રત્યેકની જે લોખંડની જે ગ્રીલ આપેલી હોય છે એ ગ્રીલ અને ત્યાં બે જે ગ્રીલ ભેગી થાય છે અહીંયા એની વચ્ચે કયો ખૂણો બને છે તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે બે ગ્રીલ જે છે એ સીધી રેખામાં જઈને એલ બનાવે છે તો અહીંયા પણ કયો ખૂણો કહીશું કાટખૂણ એટલે આ તમારી જાતે આમાં તમારે રાઈટ કરી લેવાનું છે જ્યાં ટેબલ છે એમાં કાટખૂણ પછી બુકમાં કાટખૂણથી નાનો ઘડિયાળમાં કાટખૂણથી નાનો અને જે બારી છે એમાં ફરીથી કાટખૂણ તો અહીંયા તમારે ચિત્ર જોઈને નક્કી કરવાનું છે અને તમારે જવાબ આપો કે મારે જાતે ટીપુરવાની પ્રેક્ટિસ કરવાની છે ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ